બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગરની જીજી હોસ્પિટલના ગાર્ડનમાં નવજાત બાળક મળ્યું. તાજું જન્મેલું બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી. જામનગરમાં માતૃત્વને લાંછન લગાવે તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેથી ભારે ચકચાર જાગી છે. જામનગરની સરકારી જીજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પિશુઓ પાસે આજે વહેલી સવારે કોઈ અજ્ઞાત સ્ત્રીએ પોતાનો ગર્ભ છુપાવવા માટે નવજાત શિશુને અસહાય અવસ્થામાં ત્યજી દેતા ભારે હલચલ મચી ગઈ છે. ત્યાંથી પસાર થતા લોકોએ બાળકને તરત જ સારવાર માટે જીજી હોસ્પિટલમાં પહોંચાડ્યું છે. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યા પછી સિટી બી ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી બાળકને ત્યજી દેનાર માતાની શોધખોળ હાથ ધરી છે, જેમાં બે મહિલાની સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરની સરકારી જીજી હોસ્પિટલના ગેટની નજીક આવેલા પીસીઓ પાસે એક નવજાત શિશુ બાળક જીવિત અવસ્થામાં અસહાય રીતે પડ્યું હતું. ત્યાંથી પસાર થનારા લોકોની નજર પડતા બાળકને તાત્કાલિક અસરથી જામનગરની જીજી હોસ્પિટલના બાળકોના વોર્ડમાં મોકલી આપ્યું હતું અને હોસ્પિટલની ટીમ દ્વારા બાળકની સઘન સારવાર ચાલુ કરી દેવાઈ છે અને હાલ જીજી હોસ્પિટલના બાળકોના વોર્ડમાં સારવાર હેઠળ છે. કોઈ અજ્ઞાત સ્ત્રી દ્વારા મોડી રાત્રે પોતાનો ગર્ભ છુપાવવા માટે બાળકને જીવિત અવસ્થામાં ત્યજી દેવાનું હોવાનું અનુમાન લગાવી સમગ્ર મામલો સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વહેલી સવારે કોઈ બે સ્ત્રીઓ આવીને જાહેરમાં બાળકને મૂકીને ફરાર થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા જીજી હોસ્પિટલ તથા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓની મદદથી બાળકને ત્યજી દેનાર માતાની શોધખોળ આરંભી છે. હર્ષલ કંદેડિયા, જેડેશ ટીવી, જામનગર.